दाता सुखानां मनसे प्सितानां तनोतु कृष्णो खिल मंगलम् नः। मनो जय जय।
हेलो हेलो श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय सिद्धनाथ महादेव की जय। हमारे मोटा मंदिर ना महंत अहीं पधार्या छे, पूज्य विवेक स्वामी ने वक्ताश्री ने साल उढ़ाड़ी एमनो सन्मान करवा इच्छे छे। एक वार तालियों थी आपणे आ सन्मान ने वधावीए। बोलो कृष्ण कन्हैया लाल की जय। वाला भक्तो, आपणी कथानो समय पण घणो बधो थई चूक्यो छे, त्यारे रात्रे आपणे
ભગવાન રામ અને સીતાના જયારે લગ્ન કરાવવાના છે, સીતા સ્વયંવર અહીંયા રચવાનો છે, ત્યારે તમામ ભક્તો ખાસ નોંધ લેશો, બધા સમયસર પધારશો અને આપણી એ સીતા સ્વયંવર નો જે ચડાવો છે એ ચડાવો પણ ચાલુ છે. આપણી કથાના પૂર્ણાહુતિના અંતે આપણે ચડાવવાને અહીંથી આગળ ધપાવવાનો છે. ત્યારે આવો અત્યારે આપણે વધારે સમય લેવો નથી, પૂજ્ય વક્તા મહોદયને વિનંતી કરીએ ભગવાનના જે શેષ ચરિત્ર છે તમામ ચરિત્રનું શ્રવણ કરાવશે પૂજ્ય વક્તા મહોદય શાસ્ત્રી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી. હાલ પરમ કૃપાળુ પરબ્રહ્મ પરાત્પર સ્વરૂપ ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુ રામ શ્યામ અને ઘનશ્યામ મહારાજના ચરણોમાં વંદન કરી આપણા સૌના હૃદય કમળમાં બિરાજમાન ઈષ્ટદેવ સિદ્ધનાથ દાદાના ચરણોમાં વંદન કરી આ ગ્રંથના રચયિતા એવા તુલસીદાસજી મહારાજના ચરણોમાં વંદન કરી આપણી સભાની અંદર ઉપસ્થિત બીડથી પધારેલા પરમ પૂજ્ય બાપુ આપણા કદાચ આ ગામના ગુરુ કહી શકાય રામરોટી આશ્રમથી પધારેલા એવા મહારાજના ચરણોમાં વંદન છે પૂજ્ય વિનય પ્રકાશ સ્વામી સંગીતજ્ઞ મિત્રો અમારા શ્યામ સ્ટુડિયો સાઉન્ડવાળા ભાઈ આયોજક સમિતિના તમામ સભ્યો યજમાન પરિવારના ભક્તજનો ગામથી બહાર ગામથી પધારેલા તમામ ભક્તોને આ વ્યાસપીઠિકા ઉપરથી ભાવથી બધાને જય સીતારામ જય સ્વામિનારાયણ. આવો વાલા ભક્તજનો, સમસ્ત સત્વારા સમાજના મુક્તિધામના લાભાર્થે આયોજિત શ્રીમદ રામચરિત માનસ નવાહન પારાયણના સપ્તમ દિવસનો આપણે પ્રારંભ કરીએ. રામચરિત માનસ નવાહન પારાયણ આ માનસ ગંગા એનું આપણે સાત સાત દિવસથી જ્યારે શ્રવણ કરીએ છીએ સાત સાત દિવસથી જે ગાથાને આપણે સાંભળી રહ્યા છીએ જે ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુના એ દિવ્ય અને મધુર ચરિત્રનું આપણે શ્રવણ કરી રહ્યા છીએ ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ અનેક જીવાત્માઓના કલ્યાણ માટે પતિતને પાવન કરવા માટે અધમનું ઉદાહરણ કરવા માટે આજ બાળક બની અને અવધની અંદર ક્રીડા કરી રહ્યા છે. તુલસીદાસજી મહારાજ કહે છે કે જે જીવાત્માને આ ભગવાનના ચરિત્રો યાદ રહે, યાદ રહે એટલું જ નહીં પણ જીવનમાં એક વખત પણ સાંભળે તો પણ એ જીવાત્માનું હૃદય એ અતિ શુદ્ધ થાય છે. આ રામચરિત માનસનો એક ચોપાઈ, અડધી ચોપાઈ, અરે એક ચોપાઈનો ચોથો ભાગ જો એને યાદ રહી જાય, ભગવાન રામચંદ્ર પ્રભુએ કરેલી લીલા એમાંની એકાદ લીલા કોઈ જીવને યાદ રહી જાય તો એ જીવાત્માનું અંતે શ્રેય થાય છે.
अपना संतो बहु सरस मजानु दृष्टांत आपे घणा एम के कथा मां त्रण कलाक बेसवाथी शू थाय कथा सांभळवाथी शू मळे कथा सांभळवाथी शू फायदो थाय कथा सांभळवाथी कंटाळो ना आवे कारण के आ कथा कोई आजनी नथी आ कथा हजारों वर्षों थी गवाती आवी छे हजारों वर्षों थी आपणे सांभळेली छे अने वळी एनी एज कथा वारंवार आपणे सांभळवा बेसीए तोय आपणने कंटाळो आवतो नथी जेम जेम सांभळीए जेम जेम सांभळीए एम कंईक ने कंईक नवू जाणवा मळे कंईक नवा चरित्रो सांभळवा मळे आपणने कोई दिवस कंटाळो नथी आवतो अमे पण गामडे गामडे जईए तो त्यां बधेज भगवानना चरित्रो गाईए भगवाननी कथा कहीए पण अमने घणा पूछे कि तमे एकनी एक वात बधे करो तमने कंटाळो न आवे तमे क्यारेक कल्पना करजो आ जगतनी कोई सामान्य पुस्तक होय ने आ जगतनी कोई लोकवार्ता होय ने लोकवार्ता तो ये लोकवार्ता तमे एक वार वाँचो बहु सारी लागे तो बे वार वाँचो बहु सारी लागे तो त्रण वार वाँचो पछी चौथी वार वाँचवानू मन थाय आजनी भाषा मां कहीए तो तमे कदाच कोई टॉकीज मां पिक्चर चढ़ू होय तो एक नु एक पिक्चर एक वार जोवा जाओ बे वार जोवा जाओ त्रण वार जोवा जाओ चार वार जोवा जाओ केटली वार जोवाना पछी तमे थाकी जाओ कंटाळो आवे एक नु एक पिक्चर एक नी एक स्टोरी ए एक बे के त्रण वार आपणने जोवी के सांभळवी गमती नथी पण आ गाथा ने हजारो वार आपणे सांभळी हशे हजारो वार आनी कथाओ थई हशे छताय एमां आपणने क्यारेय कंटाळो आवतो नथी एनु कारण शुं एनु कारण एटलुं ज छे वाला भक्तजनो कि जे वस्तुमां सत्यता छुपायेली होय ने एनु आयुष्य बहु लांबू होय लांबू एटले करोड़ो वर्षो सुधी आ गाथा कदाच गवाशे तो ए आमाथी कोईनु मन उठी नहीं जाए कारण के आमा सत्यता छुपायेली होय छे अने ज्यां सत्यता छे एनी ज गाथाओ ने एना ज गुण आ जगतमां गवाई छे ભાગવતની કથા 5,500 વર્ષોથી લોકો ગાય છે સાંભળે છે એના એ જ ભગવાન એના એ જ ચરિત્ર એનું એ જ ગોકુળ એની એ જ ગોવર્ધન લીલા એનું એ જ રાસ પંચાધ્યાયની કથા પણ લોકો ગમે તેટલી વાર સાંભળે એમાં કંટાળો નથી આવતો કારણ કે આમાં સત્યતા રહેલી છે અને પેલું પિક્ચર છે ને એ પિક્ચર એક વાર કે બે વાર જોવો ને પછી એમાં થાકી જવાય એમાં કંટાળો આવે કારણ કે એમાં કોઈ સત્યતા હોતી નથી આપણે જાણીએ છીએ કે આ બાજેની બધા ખોટા ખોટા વાજે છે માટે આ કથા એ એટલા માટે આપણને ગમે છે કે આમાં સ્વયં ભગવાન મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર પ્રભુ એની એની એક હિસ્ટ્રી લખાયેલી છે એની એક સ્ટોરી લખાયેલી છે અને એ સ્ટોરી એ કોઈ ઊભી કરેલી નથી એ સ્ટોરી એમાં સત્યતા રહેલી છે અને એટલા માટે આપણને એમાંથી પ્રેરણા મળે છે એની કથા આપણને ગાવી ગમે છે એની કથા આપણને સાંભળવી ગમે છે કોઈ અમને પૂછે કે સ્વામી તમને કંટાળો ના આવે ત્યારે અમે એમ કહીએ કે ભાઈ કદાચ મેવા અને મીઠાઈ તમે ગમે તેટલા ખાવ ને તો એનાથી તમે થાકી જાઓ આ ઉનાળો આવશે એટલે કેરીનો રસ કેટલો પીવો તમે રોજ રોજ કેરીનો રસ આપે તો ભાવે એક દાડો બે દાડો ચાર દાડા બે બે વાટકા કેટલો પી પીને પીવાનો મેવા અને મીઠાઈથી માણસ થાકી જાય પણ કોઈ દિવસ રોટલી કે રોટલો ખાવાથી થાકે
365 દિવસ રોટલી કે રોટલો આપે તો એ થાકે નહીં. શું કામ? તો કે રોટલી અને રોટલો છે ને એ આ શરીરનો ખોરાક છે, એને તમે 100 વર્ષ ખાવ ને તોય એમાં થાકો નહીં. રોટલો અને રોટલી એ જેમ શરીરનો ખોરાક છે એમ આ કથા, આ ચરિત્રો, આ ગાથા એ શરીરની અંદર બેઠેલો શરીરી કેતા આત્મા એ આત્માનો ખોરાક છે. જેમ રોટલો ખાવાથી શરીર પુષ્ટ બને એમાં કથા સાંભળવાથી એ શરીરમાં બેઠેલો આત્મા પુષ્ટ બને, આત્માને તાકાત મળે, આત્મા મજબૂત બને. એવી આ ભગવાનની દિવ્ય ગાથા એનું જ્યારે આપણે શ્રવણ કરીએ છીએ, કદાચ આ કથા આપણને યાદ રહે કે ન રહે, પણ આનો ફાયદો બહુ મોટો છે. ઘણા એમ કે કથાથી શું ફાયદો થાય? કથાથી મોટામાં મોટો ફાયદો એ થાય કે હજારો માણસો એક મંડપે બેસીને પલાઠી વાળીને બેસે તો ખરા. આ ઉંમર લાયક દાદા દાદી હોય એ ઘરે કોઈને નડે તો નહીં? હે, બજારમાં ખોટી ગપ્પા ચર્ચાઓ તો ના કરે? આ કેટલો મોટો ફાયદો! ભલે જીવન પરિવર્તન થાય કે ન થાય, પણ આપણું અંતર જરૂર શુદ્ધ થાય છે. અને એટલા માટે આપણા સંતો દ્રષ્ટાંત આપે. એક સંત મહાત્મા કથા વાર્તા કરે, એની પાસે એક યુવાન આવી અને એ યુવાને સંતને એમ કીધું કે મહારાજ, તમે એમ કહો છો કે કથા સાંભળો, કથા સાંભળો, કથા સાંભળો, કથા સાંભળવાથી થાય શું? ત્યારે સંતને એમ થયું કે આ ભણેલો ગણેલો વ્યક્તિ છે, અને એમ હોય કે કથામાં જવાથી 2-3 કલાક બગડે, શું ફાયદો થાય? એટલે પેલા સંતે એનો જવાબ ન આપ્યો. એ સંતે પેલા છોકરાને કીધું કે જો આ ગૌશાળા છે ને, ગૌશાળા, એ ગૌશાળામાં એક ટોપલો હશે છાણ ભેગું કરવા માટેનું, એ છાણ ભેગું કરવાનો ટોપલો તું અહીં લઈ આવ. છાણ ભેગું કરવાનો વાસીદુ વાળ્યા પછી જે ટોપલામાં છાણ ભરાય, આખો ટોપલો છાણ વાળો છે, એ ટોપલો લઈને આવ્યો. એટલે મહારાજે કીધું કે જા, બાજુમાં નદી છે ને, એ નદીએ જઈ અને આ ટોપલામાં પાણી ભરી આવ. એટલે પેલો યુવાન ટોપલો લઈને નદીએ પાણી ભરવા ગયો. પાણી ભરીને આવ્યો પણ એ ટોપલામાં પાણી તો રહે નહીં, એમાં તો કાણા કાણા હોય. એ વસ્તુ ભરવામાં કામ આવે પણ પાણી ભરવામાં કઈ કામ ન આવે. જેવો પેલો યુવાન પાણી ભરી અને બહાર નીકળે, આશ્રમે પહોંચે, ત્યાં બધું પાણી નીકળી જાય. મહારાજ, આમાં પાણી નથી રહેતું. તો કે જા, બીજી વખત ભરી આવ. બીજી વખત જાય, એ નદીમાંથી પાણી ભરી અને જ્યાં હેલો આવે, આશ્રમે પહોંચે, ત્યાં ટોપલો ખાલી. ત્રીજી વખત જા, ત્રીજી વખત ભરીને આવે, જ્યાં પહોંચે ત્યાં ટોપલો ખાલી. મહારાજ, તમે આ બધું મને શું ધંધે લગાડ્યો કે આમાં પાણી તો રહેતું નથી, આનો શું મતલબ? હું 3-4 વાર જઈને આવ્યો પણ પાણી તો રહ્યું નહીં. ત્યારે મહાત્માજીએ કીધું કે તું મને પૂછતો તો ને કથાથી શું ફાયદો થાય. તું જ્યારે આ ટોપલો લઈને પાણી ભરવા ગયો ત્યારે એ કેવો હતો? તો કે છાણ વાળો હતો. તું 3 વખત પાણી ભરીને આવ્યો ને, એમાં પાણી ભલે ન રહ્યું પણ ટોપલો તો સાફ થયો કે ન થયો?
એમ કદાચ કથા સાંભળીએ તો કથા મગજમાં ઉતરે કે ન ઉતરે, યાદ રે કે ન રે, પણ હૃદય તો જરૂર સ્વચ્છ બને છે, બને છે ને બને છે. આ વાલા ભક્તજનો કથાનો મહિમા છે, અને એ જ્યારે ભગવદ્ કથાને આપણે સાંભળી રહ્યા છીએ ત્યારે તુલસીદાસજી મહારાજ ભગવાન રામચંદ્ર પ્રભુની કથાનું વર્ણન કરતા લખે છે કે ભગવાન ધીરે 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 હવે મોટા થવા લાગ્યા છે, માત પિતાની સેવા કરવા લાગ્યા છે, રાજ્યના કામની અંદર દેખરેખ રાખવા લાગ્યા છે. એમાં એક દિવસ વિશ્વામિત્ર નામના મુનિ જંગલની અંદર પોતાના આશ્રમની અંદર રહે છે, આશ્રમમાં યજ્ઞ અને યાગ કરે, પણ મારીચ અને સુબાહુ જેવા અસુરો આવી અને યજ્ઞનો વિધ્વંસ કરી નાખે છે, યજ્ઞ થવા દેતા નથી. અને એટલા માટે એ વિશ્વામિત્ર મુનિને કોઈએ કીધું કે જો ભગવાન આવે ને ભગવાન તો જ તમારા યજ્ઞને પાછા પ્રજ્વલિત કરે, આ મારીચ અને સુબાહુ જેવા અસુરોનો વધ કરે. અને દશરથ નંદન રામ એ સ્વયં પરબ્રહ્મ સ્વરૂપ પરમાત્મા છે. આજે રામને લેવા માટે વિશ્વામિત્ર મુનિ પધાર્યા છે. વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, વિશ્વામિત્ર મહામુનિ જ્ઞાની, બસહિ બિપિન શુભ આશ્રમ જાની, 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 તાહાં જપ જગ્ય જોગ મુનિ કરહિ, જપ જગ્ય જોગ મુનિ કરહિ, તાહાં જપ જગ્ય જોગ મુનિ કરહિ, જપ જગ્ય જોગ મુનિ કરહિ, અતિ મારી ચ સુબાહુ હિ ડરહિ, મારીચ સુબાહુ કરહિ, અતિ મારીચ સુબાહુ હિ ડરહિ, અતિ મારીચ સુબાહુ ડરહિ. આજ વિશ્વામિત્ર મુનિ પાંચ મિનિટ પહેલા સેટિંગ કરી નાખો. હાલો 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 હાલો
विश्वामित्र मुनि एक गाधी राजा ना पुत्र हता। विश्वामित्र मुनि એ પોતે રાજા હતા ને રાજા મટી અને રાજર્ષિમાંથી બ્રહ્મર્ષિ બનેલા હતા। એક દિવસની વાત છે, વિશ્વામિત્ર મુનિએ રાજપદ છોડી અને 60,000 વર્ષ તપ કરેલું। કથાનો શું મહિમા છે, ભગવાનના ગુણ ગાવાનો શું મહિમા છે એ વિશ્વામિત્ર મુનિનું જીવન આપણને બતાવે। એક વખત બન્યું એવું, विश्वामित्र मुनिए 60,000 वर्ष तप कर्यु। विश्वामित्र मुनि ने एम थयु के हूँ तो केवड़ो मोटो तपस्वी छु, 60,000 वर्ष में तप कर्यु। पर वशिष्ठ मुनि जे हता ए मात्र सत्संग ने कथा वार्ता करता। अटले विश्वामित्र मुनि ने एम थयु के हूँ तो वशिष्ठ मुनि करता ही मोटो, कारण के मैं 60,000 वर्ष तप करेलू छे। એટલે બંનેની વચ્ચે મીઠો ઝઘડો થયો। વશિષ્ઠ કે નહીં સત્સંગનું ફળ મોટું છે, અને વિશ્વામિત્ર કે નહીં તપનું ફળ મોટું છે। મેં 60,000 વર્ષ તપ કર્યું એટલે હું મોટો, ત્યારે વશિષ્ઠ મુનિ કે નહીં તપની કોઈ ગણતરી હોતી નથી, સત્સંગ કરાવવો એના જેવી કોઈ મોટી વાત નથી। તપ કરે એનાથી શું થાય, તપ કરે તો એક જ વ્યક્તિનું તપ કરવા વાળાનું જ કલ્યાણ થાય, પણ સત્સંગ કરાવે ને તો એનાથી અનંત જીવનું કલ્યાણ થાય। બંનેની વચ્ચે ઝઘડો થયો, હવે આનો નિર્ણય કોણ કરે? એક કે હું શ્રેષ્ઠ છું, એક કે હું શ્રેષ્ઠ છું। બંનેની વચ્ચે ઝઘડો થયો, એમાં ઝઘડતા ઝઘડતા બ્રહ્માજીની પાસે ગયા। બ્રહ્માજીને જઈને કીધું કે મેં 60,000 વર્ષ તપ કર્યું છે અને આ વશિષ્ઠજીએ માત્ર સત્સંગ કર્યો છે, તો બોલો હું શ્રેષ્ઠ છું કે વશિષ્ઠ મુનિ શ્રેષ્ઠ છે? પ્રશ્ન આવીને ઉભો રહ્યો કે 60,000 વર્ષનું તપ મોટું કે લવ સત્સંગનું ફળ મોટું? ત્યારે બ્રહ્માજીને થયું કે જો એકને નિર્ણય આપીશ તો બીજો નારાજ થશે, અને જો નારાજ થાય તો શ્રાપ આપી દે, એટલે આમાં નિર્ણય કરાય નહીં। જગતમાં ઘણાય આપણી પાસે નિર્ણય કરાવવા આવે, એટલે અમુક જગ્યાએ આપણે નિર્ણય ન કરીએ કે શું કામ, તો કે માથાના ફરેલા માણસો હોય, તમે નિર્ણય કરવા જાઓ ને તો એમ કે તમે આના પક્ષમાં બોલો છો, લ્યો સાચું કહી તો એમ કે। આ બંને જણા બ્રહ્માજી પાસે નિર્ણય કરાવવા આવ્યા કોણ શ્રેષ્ઠ, અને ત્યારે બ્રહ્માજીએ કીધું કે તમે ભગવાન વિષ્ણુની પાસે જાઓ। ભગવાન વિષ્ણુ પાસે આવ્યા, ભગવાને પણ એ જ જવાબ આપ્યો કે તમે ભગવાન શિવની પાસે જાઓ। બંને શિવની પાસે આવ્યા કે બોલો મેં તપ કર્યું છે, વશિષ્ઠે સત્સંગ કર્યો છે, આ બેમાંથી શ્રેષ્ઠ કોણ? ભગવાન શિવે વિચાર કર્યો, આ બે આ બંને ઋષિ બહુ મોટા તપસ્વી છે, બહુ મોટા તપસ્વી છે, આને જો એકને ખોટું લાગે તો આ તો ભગવાનને પણ શ્રાપ આપી દે, માટે આમાં નિર્ણય કરાય નહીં, તો હવે શું કરવું? ત્યારે ભગવાન શિવે કીધું કે સાંભળો, તમારો નિર્ણય એ શેષ નારાયણ ભગવાન કરશે। અને પછી બંને શેષ નારાયણ ભગવાનની પાસે આવ્યા અને શેષ નારાયણ ભગવાનને કીધું કે 60,000 તપ વર્ષનું તપ મોટું કે સત્સંગનું ફળ મોટું? શેષ નારાયણ ભગવાને વિચાર કર્યો, કા એકાદાને નિર્ણય કરવામાં આ લોકો મને શ્રાપ આપી દે, તો હવે કરવું શું, નિર્ણય કોણ કરે? અને ત્યારે શેષ નારાયણ ભગવાને વચ્ચેનો રસ્તો કાઢ્યો કે જુઓ,
આખી પૃથ્વીનો ભાર મારા મસ્તક ઉપર છે. તમે તમારા બેના તપનું ફળ એનો સંકલ્પ કરી અને મૂકો. જેના તપનું ફળ વધારે હશે, જે મારા માથા ઉપર પૃથ્વીનો ભાર છે એ ભાર જો ઊંચો થઈ જાય તો એ જીતા, અને જો ભાર ઊંચો ન થાય તો એ હાર્યો. કારણ કે હું શું કામ નિર્ણય કરું, એમના ઉપર જ નિર્ણય છોડ્યો. એટલે તરત જ વિશ્વામિત્ર મુનિ હાથમાં કમંડલું લીધું, કમંડળોમાંથી પાણી લઈ હથેળીમાં લઈ અને સંકલ્પ કર્યો કે મેં 60,000 વર્ષ સુધી તપ કર્યું છે. આજ આ વિશ્વામિત્ર મુનિ એ 60,000 વર્ષનું તપ એ સમર્પિત કરે છે. માટે મારા તપની અંદર જો બળ હોય તો પૃથ્વી ઊંચી થાવ. તપનું ફળ મૂકું પણ પૃથ્વી સેજ પણ હલી નહીં. પછી વશિષ્ઠ મુનિનો વારો આવ્યો. વશિષ્ઠ મુનિ હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો કે હું મારા લવ સત્સંગનું, લવનો મતલબ છે થોડોક, બધો નહીં, થોડા સત્સંગનું ફળ હું કૃષ્ણાર્પણ કરું છું. જો મારા સત્સંગના ફળની અંદર જો બળ હોય તો આ શેષ નારાયણ ઉપર રહેલી પૃથ્વીએ ઊંચી થાવ. અને જ્યાં પાણી એ પૃથ્વી ઉપર પડ્યું, સંકલ્પ મૂકો, ત્યાં તો શેષ નારાયણના મસ્તક ઉપર રહેલી પૃથ્વી એક વેંત ઊંચી થઈ. નિર્ણય થયો કે સત્સંગ કરવો અને કરાવવો એના જેવું બીજું કોઈ પુણ્ય નથી. ઊંધા માથે તપ કરવાની જરૂર નથી, રાફડા થઈ જવાની જરૂર નથી. આજ લોકો જાત જાતના મંત્રો બોલે, એવા લાંબા લાંબા મંત્રો બોલે, યજ્ઞ પ્રગટાવે, તપ કરે, અને ભાઈ સીધો મંત્ર છે રામ રામ કરીને, ઓમ રીમ રીમ એવા મંત્રો બોલે. બોલો, હાવ સીધો મંત્ર રામ, બે શબ્દનો, બે અક્ષરનો, એક જ શબ્દ. પણ એવું લોકો ન કરે, અઘરું કરવું ગમે. લોકોના મનમાં એવી માન્યતા કે અઘરું કરે ને એ જ હારું હોય. સીધે સીધો મંત્ર છે રામ, એનું જે ફળ મળે એ બીજા કોઈ મંત્રથી મળતો નથી. વશિષ્ઠ મુનિ જીતા, વિશ્વામિત્ર હાર્યા. વિશ્વામિત્ર છે ને એ ગાધી રાજાના પુત્ર હતા. રાજા મટી અને એમને બ્રહ્મર્ષિનું પદ લેવું હતું, અને એ બ્રહ્મર્ષિનું પદ આપે કોણ? તો કે વશિષ્ઠ મુનિ આપે. વશિષ્ઠ મુનિ એમને બ્રહ્મર્ષિનું પદ નો આપ્યું. એવા ક્રોધે ભરાયા, જંગલમાં જાય, હજારો વર્ષ તપ કરે, અને તપ કરીને પાછા જ્યાં વશિષ્ઠ મુનિની પાસે આવે. પેલા બીજા બધા જે મોટા મોટા ઋષિ મુનિઓ હતા ને, એ ઋષિ મુનિઓની પાસે ગયા વિશ્વામિત્ર, અને એમ કહેવા લાગ્યા કે હું તપ કરીને આવ્યો છું, મને રાજર્ષિનું નહીં, મને બ્રહ્મર્ષિનું પદ આપો. ત્યારે બધા ઋષિ મુનિઓએ કીધું, ભાઈ અમારા હાથની વાત નથી. જો વશિષ્ઠ મુનિ એમ કે તમે તમે રાજર્ષિ નહીં, તમે બ્રહ્મર્ષિ છો, તો અમે બધા માની. પણ જેવા તપ કરી અને વશિષ્ઠ મુનિની પાસે જાય, એટલે તરત જ વશિષ્ઠ મુનિ ઉભા થઈને કે, પધારો રાજર્ષિ, પધારો રાજર્ષિ. બ્રહ્મર્ષિ નો કે. પાછા જંગલમાં જાય, તપ કરે, તપ કરીને પાછા આવે. પણ જેવા વશિષ્ઠ મુનિ પાસે આવે, એટલે વશિષ્ઠ મુનિ કહી દે કે પધારો રાજર્ષિ, પણ બ્રહ્મર્ષિ કહેતા નથી. અને ત્યારે ક્રોધે ભરાયેલા વિશ્વામિત્ર મુનિ એ વશિષ્ઠ મુનિના એક પુત્રને મારીને જતા રહે. વળી જંગલમાં જાય, તપ કરે, તપ કરીને આવે, અને જેવા આવે એટલે તરત જ વશિષ્ઠ મુનિ એમ કે
કે આવો રાજર્ષિ, અને જ્યાં રાજર્ષિ કે એટલે વશિષ્ઠ મુનિ ના એક દીકરાને મરી નાખે. આવા એક બે નહીં, સો સો દીકરાઓને વશિષ્ઠ ના વિશ્વામિત્ર એ મારી નાખ્યા. અને એટલે લખાયું, જેણે વશિષ્ઠ સુત સો સંહર્યા, એવા છે દિલ ના દયાળ. જેણે વશિષ્ઠ મુનિ ના સો સો દીકરાઓને મારી નાખ્યા, પણ એમને કોઈએ બ્રહ્મર્ષિ નું પદ ન આપ્યું, રાજર્ષિ જ રહ્યા. અને પછી વિશ્વામિત્ર એ નક્કી કર્યું કે હવે હું જંગલમાં તપ કરવા માટે જઉં છું, અને તપ કરીને આવું, અને જો હવે મને બ્રહ્મર્ષિ નું પદ ન મળે તો વશિષ્ઠને જ પતાવી દઉં. જંગલમાં ગયા તપ કરવા. પૂર્ણિમાની રાત્રિ છે, પૂર્ણિમાની રાત્રિએ વિશ્વામિત્ર તપ પૂરું કરી અને વશિષ્ઠ પાસે બ્રહ્મર્ષિ નું પદ લેવા માટે આવ્યા. રાત્રિનો સમય, વશિષ્ઠ અને વશિષ્ઠ પત્ની અરુંધતી આ બંને જણા સત્સંગ કરે છે, અને સત્સંગ કરતા કરતા બરાબર મધરાત્રિનો સમય થયો. આ વિશ્વામિત્ર આજ વશિષ્ઠને મારવા માટે આવ્યા છે. અને સત્સંગ કરતા કરતા જ્યારે સોળે કળાએ ચંદ્ર ખીલો છે, ત્યારે એ વશિષ્ઠ પત્નીએ કીધું કે જુઓ ને પતિદેવ, કેવો સરસ મજાનો ચંદ્ર ખીલો છે. અને ત્યાં તો આ વિશ્વામિત્ર આવ્યા છે, વાતોને સાંભળે છે કે હમણાં વશિષ્ઠને મારી નાખું. અને જ્યાં ચંદ્રની વાત ખુલી ને, ત્યાં તો વશિષ્ઠ મુનિ બોલ્યા કે હા દેવી, આ ચંદ્ર તો એવો ખીલો છે, એવો ખીલો છે કે જાણે વિશ્વામિત્રનું તપ ખીલું હોય એવો આ ચંદ્ર ખીલો છે. અને આમ જ્યાં વિશ્વામિત્રના એની ગેરહાજરીમાં વખાણ કર્યા ને, હાથમાં રહેલું હથિયાર વિશ્વામિત્રનું પડી ગયું. અને દોટ મૂકીને વશિષ્ઠ મુનિના પગમાં પડીને દંડવટ કરવા લાગ્યા. અને જ્યાં પગમાં પડીને દંડવટ કર્યા ને, ત્યાં તો વશિષ્ઠ મુનિના મુખમાંથી શબ્દો નીકળ્યા, આવો આવો બ્રહ્મર્ષિ, આવો બ્રહ્મર્ષિ, આવો પધારો, તમારું સ્વાગત છે. તપ કરવાથી ક્યારેય કોઈને સાધુની કે બ્રહ્મર્ષિની પદવી નથી મળતી. તપ તમે ગમે તેટલું કરો, પણ જ્યાં સુધી વ્યક્તિ સરળ ન બને, વ્યક્તિ નિર્માની ન બને, વ્યક્તિ નિરઅભિમાની ન બને, ત્યાં સુધી લાખો વર્ષો તપ કરે ને તો એ તપનું કોઈ ફળ મળતું નથી. જેવા વિશ્વામિત્રનો અહંકાર તૂટ્યો, માન છૂટ્યું, અને એક સાધુનો ગુણ આવ્યો, એટલે તરત જ વશિષ્ઠ મુનિએ એને રાજર્ષિનું મટાડી અને બ્રહ્મર્ષિનું પદ આપ્યું. સો સો દીકરાઓ મારી નાખા તોય ન આપ્યું, કારણ કે પદ એ કોઈ તપ કરવાથી મળતું નથી, પદ એ કોઈના ડરાવવાથી કોઈ આપતું નથી. સાચા સંતો, સાચા ઋષિ મુનિઓ એ કોઈના ડરમાં આવીને કોઈને કોઈ પદવી નથી આપતા, એના ગુણને જોવે છે, એના કર્મને જોવે છે, એના સ્વભાવને જોઈ અને પછી એ સાચા સંતો, સાધુઓ, ઋષિ મુનિઓ કોઈને પદ આપે છે. એવા આ વિશ્વામિત્ર ક્રોધે ભરાયેલા, ક્રોધાયમાન, વાત વાતમાં ક્રોધિત થઈ જાય. આજ એ વિશ્વામિત્ર મુનિ પોતાના આશ્રમની અને યજ્ઞની રક્ષા કરવા માટે આજ દશરથ મહારાજના આંગણે આવ્યા છે. જેવા દશરથ મહારાજના આંગણે આવ્યા, ગાધી તનય મન ચિંતા વ્યાપી, હરિબિન મરહિન નિશિચર પાપી. જ્યાં સુધી ભગવાન મારા આશ્રમમાં નહીં આવે ત્યાં સુધી અસુરોને કોઈ મારી નહીં શકે. વિશ્વામિત્ર મુનિ પધાર્યા, સરયુમાં સ્નાન કર્યું,
स्नान करी अने दशरथ महाराज ना महल नी अंदर पधारा। आज दशरथ महाराज ना मन मा आनंद 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 छे के मारे त्यां दीकराओ नो जन्म थयो। आज मारे त्यां एक महान मोटा विश्वामित्र नामना ऋषि पधारा। धन्य छे महाराज, धन्य छे आप पधारो, आपनु स्वागत छे, आपनु स्वागत छे। अने आज ढोल नगारा शरणायो वगाड़ी अने आज विश्वामित्र मुनि नु स्वागत करवामां आव्युं छे। पधारिये महाराज, पधारिये, आज मारो महल पावन बनो, आज मारो परिवार पावन बनो, आज मारु नगर आज पवित्र बनी गयो, तमारा जेवा ऋषि मारे त्यां पधार्या। त्रणेय राणियों ने बोलावी ने आज विश्वामित्र मुनि ना चरणों मा माथु झुकावड़ायु। विश्वामित्र मुनि द्वारा आशीर्वाद अपायवा। विश्वामित्र मुनि ना चरण पखाड़ी पूजन करू छे। आज अतिथि नो सत्कार करो छे। विश्वामित्र मुनि आमंत्रण थी नथी आयवा। विश्वामित्र मुनि वगर बोलावे एम नाम कारण वगर आयवा छे अने एने ज अतिथि केवाय। अतिथि एटले कोण? तमे फोन करीन बोलावो ने तमारा वेवाय ने बोलावो एने अतिथि केवाय? नहीं, तमारा जमाई ने फोन करीन बोलावो ने आवे ने जमाडो, इनी आगता स्वागता करो, इने जात जातना पकवानो बनावो, अटले शु एने अतिथि केवाय? नहीं। अतिथि कोने केवाय? तो के नास्ति यस्य आगमन काले तिथि इति अतिथि। जेना आववानो कोई समय नक्की न होय, जेना आववानी कोई तिथि नक्की न होय, वार नक्की न होय के कोई समाचार न होय, अने वगर आमंत्रणे कोई साधु, कोई महात्मा, कोई महाराज, कोई गरीब आपणा आंगणे आवे, एने जमाडवो, एनी पूजा करवी, एने ज अतिथि नु पूजन कहेवाय छे। अने आपणे त्यां भारतीय हिंदू संस्कृतिए विश्वने एवुं शीखवाड्युं के अतिथिनी पूजा केम थाय। आपणे त्यां पहेला एवा रिवाजो हता के कोई कोई अतिथि आपणा आंगणे आवे ने एना स्वागत थता, एना सन्मान थता। अरे एटलुं ज नहीं, आपणा घरनी उपर लखेलुं होतुं तुं भले पधार्या। दरवाजाओ खुल्ला ज होय, एक बाजू लेखू होय शुभ, एक बाजू लेखू होय लाभ, अने वच्चे तोरण लटकतू होय भले पधार्या। पण आ सदी बदलाई गई ने, 21मी सदी मां जीवीए छीए। 21मी सदी एटले इंग्लिश नो युग। पहला भले पधार्या लखेलू आवतू तू, हवे भले पधार्या ना जग्याए इंग्लिश मां लखेलू होय वेलकम। पहला ई भले पधार्या ई ऊपर दरवाजे तोरण मां लखेलू आवतू तू, पण हवे वेलकम छे ने ई क्यां लखेलू होय खबर छे? ओला पग लूसणिया मां लखेलू होय, पग लूसणिया मां। अने એના ઉપર પગ લૂસીને બધાય આવે। સમય બદલાઈ ગયો, યુગ બદલાઈ ગયો, આપણે બધાય બહુ ફાસ્ટ બની ગયા। પણ વાલા ભક્તજનો, આજ આપણે દુખી એટલા માટે છીએ કે આપણે આપણી સંસ્કૃતિને ભૂલ્યા છીએ। આપણા દુખનું કારણ એ કોઈ વ્યક્તિ નથી, આપણા દુખનું કારણ પૈસો નથી, આપણા દુખનું કારણ આપણે ભૂલી ગયેલા સંસ્કૃતિનું જતન છે। આપણે ત્યાં બેનો પેલા રોટલી બનાવે ને, રોટલી રસોડામાં એ કેવી સિસ્ટમો હતી? પહેલી રોટલી કોના માટે બને? તો કે પહેલી રોટલી ગાય માટે બને। બીજી રોટલી કોના માટે બને? તો કે બીજી રોટલી કૂતરા માટે બને। અને ત્રીજી રોટલી માગણ માટે બને। આવેલો આંગણે કોઈ ભિખારી હોય, ગરીબ હોય, એના એને ત્રીજી રોટલી આપવામાં આવે। પણ સમય બદલાઈ ગયો, એનું પરિણામ શું આવ્યું? હવે પહેલી રોટલી કોને આપો તમે? ઓલો થાકીને આવ્યો હોય ને કામ ધંધેથી,
એટલે ગરમ ગરમ પહેલી રોટલી તમે તમારા ઘરવાળાને ખવડાવો અને પછી દુનિયામાં શું વાતો કરો કે તમારા ભાઈ તો હાવ ગાય જેવા છે. અરે ગાયની રોટલી ખાય તો ગાય જેવા જ હોય ને. તમારા ભાઈ તો ક્યાંય વ્યવહારમાં માથું મારે જ નહીં ને. આ બેનો છે ને બજારમાં એક બીજી બેન પણીને મળે ને તો વાતો કરે કે તમારા ભાઈ તો હાવ ગાય જેવા, ક્યાંય વ્યવહારમાં માથું મારે જ નહીં ને, પણ તું આવડું મોટું માથું કાઢી ગઈ છો પછી બિચારો ક્યાંથી મારે. પહેલી રોટલી ગાયની, એ ગાયની રોટલી તમે તમારા ધણીને ખવડાવો પછી બિચારો ગાય જેવો નો બને તો બીજું શું થાય. પછી બીજી રોટલી કોની હતી બોલો તો, બોલો તો ખરા, તમે સાંભળો છો કે નહીં મને ખબર પડે. બીજી રોટલી કોના ભાગની હતી, કોની, જોરથી બોલો. બીજી રોટલી હતી કૂતરાની. અને પછી કૂતરાની રોટલી કોણ ખાય, પહેલી રોટલી પતિને ખવડાવે પછી બીજી રોટલી પોતે ખાય. હો, આ કૂતરાના ભાગની રોટલી પોતે ખાય પછી આખો દાડો ભૈસા જ કરે, ભૈસા જ કરે, ભૈસા જ કરે, એનું મોઢું જ ન બંધ થાય. આ બીજી રોટલીનો પ્રભાવ છે. અને ત્રીજી રોટલી કોની હતી, કોની હતી, માગણની. આંગણે આવેલો કોઈ માગણ હોય, કોઈ અજાણ્યો માણસ હોય, એ ત્રીજી રોટલી એની હતી. એ ત્રીજી રોટલી છે ને તમે તમારા છોકરાને ખવડાવો પછી છોકરો આખો દિવસ છે ને માગ માગ જ કરે, હે પપ્પા ચોપડી નથી, હે પપ્પા પેન્સિલ આપજો, હે પપ્પા રબર નથી, હે પપ્પા થેલો લાવી દો, નાસ્તો લાવો, કપડા લાવો, આ લાવો, પેલું લાવો, તેલું લાવો. આ ત્રીજી રોટલીનો પ્રભાવ છે. આ કોઈ ખોટી વાત નથી, આ જીવીએ છીએ, જાણીએ છીએ અને આપણે બધા જ જોઈએ છીએ. આ ભારતીય હિન્દુ સંસ્કૃતિ આપણને શીખવાડ્યું કે આંગણે આવેલો અતિથિ એને જમાડવાનું બહુ મોટું પુણ્ય છે. અતિથિને શું કામ જમાડવાનો ખબર છે? અતિથિ જ્યારે તમારા ઘરે આવે છે તમે એને જમાડીને કઈ ઉપકાર નથી કરતા. યાદ રાખજો, તમારા ઘરે આવેલો કોઈ અજાણ્યો માણસ, કોઈ ગરીબ, એને તમે આપો છો કઈ ઉપકાર નથી કરતા. આંગણે આવેલો અતિથિ એને ત્યારે તમે જ્યારે જમાડો છો ને ત્યારે તમારું બધું જ પાપ લઈને જાય છે. તમારા જીવનમાં કરેલું પાપ એ અતિથિ લઈને જતો રહે છે. એ તમે એના માટે નથી આપતા, તમે તમારા માટે આપો છો. અને ગ્રહસ્થ એ નિત્ય રોજ 5 પ્રકારના પાપ કરે છે. એક પણ ગ્રહસ્થનું ઘર એવું નહીં હોય કે જેના ઘરની અંદર 5 પ્રકારે પાપ નો થતા હોય. એક પણ ઘર, હું મારા ઘરની વાત નથી કરતો, કોઈ સત્સંગી હોય તો એ ભલે, કુસંગી હોય તો એ ભલે, પણ એવું એક ઘર નો જોવા મળે કે જે ઘરની અંદર 5 પ્રકારના પાપ નો થતા હોય. 5 પ્રકારના પાપ કઈ રીતે, કઈ રીતે 5 પ્રકારના પાપ, તો આપણા શાસ્ત્રોએ આપણને સરસ મજાનું સમજાવ્યું કે 5 પ્રકારે પાપ એટલે શું. તમે રોજ ઘરે સાવરણીથી વાળતા તો હશો જ. એ સાવરણીથી વાળો ત્યારે કોઈક જીવજંતુ હોય, કોઈ કીડી હોય, કોઈ મકોડા હોય, એ સાવરણીમાં આવીને મરી જાય, પાપ છે. તમે તમારા ચૂલાની અંદર રસોઈ બનાવો પછી એમાં રેખા પડી હોય, એમાં કોઈ જીવડું પડે, એ મરી જાય, એ પણ પાપ છે. પેશણી, પેશણીનો મતલબ છે તમે ખાંડણીઓ આવે ને ખાંડવાનો, ઓલી ખલ આવે મરચા, એને છૂંદો કરવાની, એ પછી ખલમાં તમે આદુ મરચા કરો પછી ધોયા વગર મૂકી રાખો એટલે એમાં જીવડાઓ પડે, જીવ જંતુઓ પડે,
એ મૃત્યુ પામે એનાથી પાપ થાય છે। આવા પાંચ પ્રકારના પાપ પાણીયારું, પાણીયારીની અંદર તમે પાણી ગારો એટલે એમાં ઝીણા ઝીણા બેક્ટેરિયા હોય એ ગરણામાં આવી જાય અને ગરણામાં રહેલા બેક્ટેરિયા મૃત્યુ પામે। આવા પાંચ પ્રકારના પાપ હરેક ઘરની અંદર, ગ્રહસ્થના હરેક ઘરમાં પાંચ પ્રકારના પાપ થાય છે અને ઈ પાંચ પ્રકારના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે અતિથિ આપણા આંગણે આવે એને જમાડવો ને એને મોટો યજ્ઞ કીધો છે, એને ભૂત યજ્ઞ કહેવાય છે। કોઈ આવેલા આંગણીએ ઉભેલો હોય એને જમાડવો ને એને એક યજ્ઞનું નામ આપવામાં આવ્યું, એક ભૂત યજ્ઞ। અને એ ભૂત યજ્ઞ તમે જ્યારે કરો છો ને ત્યારે તમારા આંગણે આવેલો અતિથિ એ તમારા ઘરમાં થતા પાપને લઈને જાય છે અને એનું પુણ્ય તમને આપીને જાય છે। માટે એવું ક્યારેય ન માનતા કે અમે કોકને આપીએ એટલે ઉપકાર કરીએ છીએ, એના માટે નથી કરતા, આપણે આપણા માટે કરીએ છીએ। અને એટલા માટે આપણા સંતોએ ભજનમાં ગાયું કે હે તારા આંગણીએ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે। આવો એ ભજનને સાંભળીએ અને સ્વયં સેવકો અહીંયા સરસ મજાનું શરબત બનાવ્યું હોય તો એ શરબત અને પાણીની જે વ્યવસ્થા હોય એ કરશે। આવો આપણે ભજનને સાંભળીએ। માનવીની પાસે કોઈ માનવીન આવે રે, માનવીની પાસે કોઈ માનવીન આવે રે, એ જી તારા દિવસો એ દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે રે ઓજી, એ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે। I
આડું નામ જોજે રે એજી એને માથું રે એ હલાવી હોકારો તું દેજે રે આવકારો મીઠો આપજે રે ઓજી એજી તારા આંગણિયા Thank you.
पाछी फेर नहीं आवे मूरख मूड घुमा भवसागर नी फूलवड़ी माँ भवसागर नी फूलवड़ी माँ बिती गया दुख चार फेरा फरी ने तने मड़ो मनुष्य अवतार मांग करी ने तमें खासो जमना मार पेट भरी ने तमें भजा नहीं भगवान एत करी ने माटे राम नाम ने हम भार ओ जदुरा संग
मेरा दास तू ज्ञान बतायो, गंगा दास तू ज्ञान बतायो, रामदास महाराज दया करीने तन मड़ो मनुष्य अवतार मांग करीने, तम खासो जमना मार पेट भरीने, माटे राम नाम ने हम बार बोलो रामचंद्र भगवान की जय। हेलो, आजे अपना आमंत्रण ने मान आपी स्टेज नी डाबी बाजुए बैठेला अपने सौ एमनाथी परिचित छे एवा जसुभा सोलंकी पधारा छे, तेवो अपनी सुरेन्द्रनगर जिला पंचायत ना सदस्य छे, तेवो ने अपने अहींथी सम्मानित करवा छे। जसुभा तरफ थी आपने आ कथा प्रसंग माटे 10,000 रुपया नु दान आपी अपना धर्म कार्य मा तेवो पण सहभागी थया छे। जोरदार तालियोथी वधावता रह्यो। हुं जसुभाने विनंती करू के तमे आजे अमारा आमंत्रण ने मान आपीने अहींया पधार्या छो त्यारे अमारे तमने पण सम्मानित करवा छे, तो पधारो जसुभा। तेवोने सम्मानित करवा माटे हुं विनुभाई अर्जणभाई लखुमने विनंती करू के तेवो पधारे। વિનુભાઈ અર્જણભાઈ તરફથી કાલે આપણને આપણા મોક્ષધામના લાભાર્થે ખૂબ મોટું એવું દાન મળ્યું છે, 1,11,111 રૂપિયાનું આ પ્રાર્થના હોલ માટે ખૂબ મોટું દાન મળેલું છે। જસુભા સોલંકીને તેઓ પ્રસાદીની ચદર ઉઠાડી સન્માનિત કરી રહ્યા છે। બોલે રામચંદ્ર ભગવાન કી જય। ત્યારબાદ આપણા મોક્ષ ધામના લાભાર્થે દાનની સતત સરવાણી વહેતી છે, તે માટે 1,5,555 પ્રેમજીભાઈ ભીખાભાઈ વાઘેલા આ દરેક દાતાઓને તાળીઓ નગનગનથી વધાવતા રહેજો ભાઈનો। ત્યારબાદ સ્વ એમ કહેવાય ને કે આજે આ ચૈત્ર મહિનાનો માસ હોય અને માં ભગવતીની નવરાત્રી ચાલતી હોય ત્યારે આ પિતૃ તર્પણ માટેનો સૌથી મુખ્ય મહિનો હોય ને, તો એ ચૈત્ર માસ છે। ત્યારે તેવા સ્વ ગંગારામભાઈ પિતાંબર ભાઈ સોનગરા તરફથી 11,111 રૂપિયા કાર્યમાં આપણને મળે છે। ત્યારબાદ 3,333 ભીખાભાઈ કરમસિંહભાઈ લખુમ તરફથી મળે છે। 201 રૂપિયા દયારામભાઈ ગોખરવાળા તરફથી મહેમાનો પણ જે કથામાં આવે છે ને તે પણ આપણને દાન દેતા જાય છે। ત્યારબાદ 151 રૂપિયા માવજીભાઈ લેટવાળા, 500 રૂપિયા ઝીણીબેન ખોડાભાઈ વાઘેલા, ત્યારબાદ સ્વ લાલજીભાઈ ભૂધરભાઈ લખુમ તેઓના તરફથી 11,000 રૂપિયાનું આપણને દાન મળે છે। ત્યારબાદ મોહનભાઈ પરમાર કુડલા તેઓના તરફથી 100 રૂપિયા, 1,200 રૂપિયા રંભાબેન મૂળજીભાઈ વાઘેલા, ત્યારબાદ 2,100 રૂપિયા ગંગારામભાઈ પોપટભાઈ વાઘેલા ના ભુવા તરફથી મળે છે, 1,200 રૂપિયા કાનજીભાઈ ગોપાલભાઈ ખાનલા તરફથી, 2,100 રૂપિયા ગણપતભાઈ નારાયણભાઈ લખુમ, 100 રૂપિયા શાંતુબેન, 100 રૂપિયા ભૂધરભાઈ કળાભાઈ તરફથી પણ મળી રહ્યા છે। હવે આપણે ફરી સ્વામીજીને વિનંતી કરીએ કે આપણને ફરી પાછા સંગીત શૈલીમાં કથાના માહોલ તરફ લઈ જાય સ્વામીજી। તુલસીદાસજી મહારાજ
दशरथ महाराज ने त्यां आवेला विश्वामित्र मुनि नु आतिथ्य सत्कार कर्यो छे। वाला भक्तजनो, अपनी भारतीय हिंदू संस्कृति ए संस्कृति ए विश्व ने वो उपदेश आप्यो कि अपना घरे कोई अजाणो आवे, कोई गरीब आवे तो एने क्यारे पण पाछो ना काढवो। ए आवेलो व्यक्ति ए एना माटे नथी आवतो, आवेलो व्यक्ति एने तमे ज्यारे कंईक आपो छो त्यारे एनु पुण्य तमने दईने जाय छे अने तमारु पाप ए लईने जाय छे। माटे आंगणीए पूछीने जे कोई आवे रे आवकारो मीठो आपजे। एने तमे एम नो पूछता के केम आव्यो, एने एम केवू के तारो आभार, तू मारा घरे पधार्यो, मने तारी सेवानो लाभ मळ्यो, मने तने कंईक आपवानो मोको मळ्यो। आवो भाव ज्यां हशे त्यां खरेखर ए घरनी अंदर ए परिवारनी अंदर सुख शांति अने समृद्धिनो वास हशे। पण आपणे 21मी सदीमां जीवीए, जमानो बहु फास्ट छे, एटले आ बधी परंपराओ आपणने गमती नथी। आपणे त्यां पहेला लखेलुं हतुं के भले पधार्या आपनुं स्वागत छे एवुं आपणे लखता, पण हवे मोटा शहेरमां जईए ने त्यां दरवाजामां ज बोर्ड मार्युं होय कूतराओथी सावधान, અને શેઠ માલિક પોતે ચડો પહેરીને હાથમાં પાણીની પાઇપ લઈને બગીચામાં પાણી છાંટતા હોય અને લખ્યું હોય કૂતરાઓથી સાવધાન। પણ એ સંસ્કૃતિ હતી આપણી કે જે સંસ્કૃતિમાં આવેલો કોઈ પણ માગણ હોય, કોઈ ગરીબ હોય, ગાય હોય, કૂતરું હોય, એને પહેલા રોટલી નાખવામાં આવતી, એને જમાડવામાં આવતો, એના આશીર્વાદ આપણને મળતા, અને એના માટે આપણા ઘરનું એ સ્વાસ્થ્ય એ હંમેશા સારું રહેતું, આપણા ઘરનું વાતાવરણ એ હંમેશા શુદ્ધ રહેતું। પણ અત્યારે સમય એવો બદલાઈ ગયો, અતિથિની તો ક્યાં વાત કરીએ, મહેમાન બે ચાર દાડા વધારે રહે ને તો એમ થાય ક્યારે જાહે, અઠવાડિયું રોકાઈ જાય તો પૂછવું પડે કેમ, કઈ કામ ધંધો નોકરી નથી કાય। એક ભાઈ છે ને, બિચારા કોઈ ગરીબને બહુ જરૂરિયાતમંદ વાળો વ્યક્તિ હતો તો એને ઉછીના પૈસા આપેલા, પછી દેવાનો જે સમય નક્કી હશે એ સમયે પાછા ના દઈ શકો એટલે ઓલો ઉઘરાણીએ જાય રોજ એમ કે ભાઈ ઓલા પૈસા ક્યારે આપશો, એટલે પેલો કે બે દાડા, ચાર દાડા, પાંચ દાડા એમ ટપાવે, પણ તોય ટાઈમે આપી ન શકે, એટલે પછી આને ખબર પડી ગઈ કે આ બે ચાર દિવસે આવે છે, એટલે દૂરથી જોઈ જાય એટલે ઘરમાં જઈને હંતાઈ જાય, અને એની ઘરવાળીને એમ કે આવીને પૂછે તો કહી દેવાનું બહાર ગામ છે। સમય એવો બદલાઈ ગયો કે અતિથિને તો શું, પણ આપણી જેને મદદ કરી હોય ને, આપણા સગા હોય, આપણા વાલા હોય, એનો આપણે સત્કાર નથી કરી શકતા। એટલે પેલો માણસ રોજ માગવા આવે, રોજ માગવા આવે, અને એમાં એક દિવસ એ ભાઈ પૈસા માગવા માટે એને આવવું અને આને ઘરની બહાર નીકળવું, એટલે આને ઘરના દરવાજે પેલો પૈસા જેને દીધા હતા ની જોઈ ગયો, દૂરથી આઈ જોઈ ગયો કોલો પૈસા લેવા આવે છે, ઘરમાં જઈ ગોદડું ઓઢીને હંતાઈ ગયો, ખાટલા ઉપર સૂઈ ગયો, અને એની ઘરવાળીને કીધું કે સાંભળ, તું આ ખાટલા ઉપર બેઠી બેઠી મારા પગ દબાવ્યો, અને કાંઈ પૂછે તો કહેવાનું કે હુઈ ગયા છે, તો કે ભલે
હવે એની ઘરવાળી રસોડામાં રસોઈ કામ કરતી હતી, કામ કરતી કરતી દોડીને ચૂલો ધીરો કરીને આવી પગ દબાવવા બેઠી. બોલો ભાઈ પૈસા માંગવા આવ્યો કે ભાઈ ક્યાં? એમ તો નાટ તો પાડી ન શકે નથી, કારણ કે જોઈ ગયો તો. એટલે પૂછ્યું ક્યાં છે ભાઈ? તો કે બસ બહુ બીમાર હતા, થાકી ગયા છે, આખી રાત કે કામે ગયા હતા, માંડ સવારે વહેલા વહેલા આવ્યા છે, થાકા પાકા આરામ કરે છે, તમે કઈ બોલતા નહીં, એની ઊંઘ બગડશે તો ખીજાય. એટલે આ પગ દબાવતી જાય ને બોલતી જાય, ઓલો હુતો હુતો સાંભળે. પણ એ કે મારા પૈસા મેં કેટલાય દિવસથી આપ્યા છે, મારે પાછા લેવાના, મારે અમે જરૂર છે ઘરે. પણ કે અત્યારે હુતા છે, અત્યારે કઈ બોલો માં. એમ કરતા કરતા ઓલો ચૂપ ઉભો રહી ગયો થોડી વાર. થોડી વાર માટે ચૂપ ઉભો રહ્યો, એમાં એની ઘરવાળીને યાદ આવ્યું કે લાવને રસોડામાં શાક બાક બધું સંભાળતી આવું, ચોટી ન જાય, ચૂલા ઉપર ચડાવેલું છે. એટલે પગ દબાવવા પડતા મૂકી અને ઘરની અંદર શાક હલાવવા માટે ગઈ, ત્યાં ઓલો માગવા આવેલો વ્યક્તિ પગ દબાવવા બેસી ગયો. અને પગ દબાવવા બેસી ગયો ને, કોઈ અવાજ આવતો બંધ થઈ ગયો. એટલે ઓલો હુતો હુતો ગોધડું ઓઢીને વિચાર કરે કે નક્કી હવે ઓલો માગવા વાળો જતો રહ્યો હશે. એટલે એને અંદરથી એની ઘરવાળી પગ દબાવે છે એવો મનમાં ભાવ છે, એને ખબર નથી કે ઓલો માગવા વાળો બેઠો છે, એને એમ કે મારી ઘરવાળી પગ દબાવે છે. એટલે ધીરે ધીરે અંદરથી પૂછ્યું કે ઓલી ઘો ગઈ? હું પૂછ્યું કે ઓલી ઘો ગઈ? એટલે ઓલો તરત બોલ્યો, હવે ઘો પગે ચોટી છે, હવે લીધા વગર નહીં જાય, અમારા પૈસા આપી દો. અતિથિનો સત્કાર એ તો પછીની વાત છે, આપણા ઉપર કોઈ ઉપકાર કર્યો હોય ને એ આપણા આંગણે આવે, વસ્તુ માંગવા તોય ગમતું નથી. આજ વિશ્વામિત્ર મુનિ મહારાજ દશરથને ત્યાં આવ્યા અને દશરથ મહારાજે આજ આતિથ્ય સત્કાર કર્યો છે, ચરણ ધોયા છે, પાદુકાને પખાળી છે, પગમાં દંડવટ કર્યા છે અને આજ પોતાના ચારેય દીકરાઓને બોલાવી અને ચારેયને પગમાં પાડ્યા છે. રામની ઉપર જ્યાં વિશ્વામિત્રની નજર ગઈ ને, ત્યાં તો જોતા જ રહ્યા, જોતા જ રહ્યા, જોતા જ રહ્યા. આતિથ્ય સત્કાર કર્યો અને પૂછ્યું, બાપજી આપ જમવા પધારો. સરસ મજાના થાળ કરી વિશ્વામિત્રને જમાડ્યા છે, એક સાધુને જાણીને. સાધુની સેવાનું વાલા ભક્તજનો બહુ મોટું પુણ્ય છે. આજ અમે આ ચૂડાની અંદર ઘરે ઘરે જમવા માટે જઈએ છીએ, તમે બધા કેવા ભાવથી જમાડો છો, કેવો તમારો પ્રેમ, કેવો ભાવ. અમે જેમના ત્યાં ઉતારે રહ્યા છીએ, અમારો ઉતારો જેમના ઘરે છે, સાધુનું કેટલું ધ્યાન રાખે. સવારે ગરમ ગરમ નાસ્તો આપી જાય. અમારા કપડાં જોકે અમે સાધુ હાથે જ ધોઈએ, પણ છતાંય પૂછાવડાવે કે સ્વામીના કપડાં અમે ધોવા લઈ જઈએ, એવું હોય તો કોક બેન કપડાં ધોવાવાળા રાખી દઈએ, અમારા સંગીતવાળાના કપડાં ધોવા માટે લઈ જાય. નાસ્તો, પાણી, કચરા, પોતા, એક સાધુની સેવા તમે એક સાધુ જાણીને કરો છો. સાધુની સેવાનો એનું બહુ મોટું પુણ્ય છે. સંતનો ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં બહુ મોટો મહિમા છે. જે દિવસે ગંગાજીને આ પૃથ્વીમાં લાવવાના હતા ત્યારે ગંગાજીને ભગીરથ રાજા લાવ્યા, અને ભગીરથ રાજાએ જ્યારે ગંગાજીને કીધું કે મારા 60,000 ભાઈઓ એક સંતના ક્રોધથી બળી અને ખાખ થયા છે, તમે પૃથ્વી ઉપર આવો ને મારા 60,000 ભાઈઓની મુક્તિ કરો, ત્યારે ગંગાજીએ કીધું કે હું પૃથ્વી ઉપર આવું પણ મારા પ્રવાહને ઝીલે કોણ? કારણ કે આકાશમાંથી હું પડું તો એનો પ્રવાહ એટલો જોરદાર છે કે હું પાતાળમાં જતી રહું, આખી પૃથ્વીને ફાડીને પાતાળમાં જતી રહું, માટે મને ઝીલે કોણ? ત્યારે
એ ભગીરથ રાજાએ મહાદેવજીને પ્રાર્થના કરી, હે ભોળાનાથ મહાદેવ, આપ એ ગંગાના પ્રવાહને ઝીલો. ત્યારે મહાદેવજીએ કીધું, કાંઈ વાંધો નહીં, હું મારી જટાની અંદર પહેલા ગંગાજીને ઝીલી લઈશ અને પછી ત્યાંથી ધીરો ધીરો પ્રવાહ નીકળશે. ત્યારે ગંગાજીને ભગીરથે કીધું કે મેં આપના પ્રવાહને ઝીલવા માટેની વ્યવસ્થા કરી છે, તમે પૃથ્વીમાં આવો. ગંગાજીને અભિમાન બહુ, હું એવા વેગથી જઉં, એવા વેગથી જઉં કે શંકરની જટા પણ મને ઝીલી ના શકે. અરે જટા તો શું, શિવ હોતા બધાને ઉડાડી દઉં. અંગે અભિમાનને આકાશેથી ઉતરી એજી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી રે જટામાં ગંગાજી અટવાણી અવર નદી સમ એના દિલમાં જોગીડે મુજને જાણી જાણી રે વાલા જોગીડે મુજને જાણી ત્રિપુરારી નો ગર્વ ઉતારી ત્રિપુરારી નો ગર્વ ઉતારી એજ પાતાળ લઈ જાવ તાણી જટામાં ગંગાજી અટવાણી રે જટામાં ગંગાજી અટવાણી રે જટામાં ગંગાજી અટવાણી. ગંગાને એમ થયું કે શિવને હોતા પાતાળમાં લઈ જવું. ભગીરથ રાજાએ કીધું કે આપ પધારો અને ગંગાજી એવા વેગથી વહેવા માંડ્યા, એવા વેગથી વહેવા માંડ્યા કે રસ્તામાં છે ને અગત્ય મુનિ એ તપ કરતા, એટલે જાહ્નુ નામના ઋષિ એ તપ કરતા હતા. જાહ્નુ ઋષિ તપ કરતા હતા, ગંગાજી આવ્યા, ઋષિને ઉડાડી દીધા અને ઋષિ ક્રોધે ભરાયા કે મને મારા તપમાં વિક્ષેપ કર્યો, હથેળીમાં લઈને ગંગાને પી ગયા. લો હથેળીમાં આખી ગંગા પી ગયા. પેલા ભગીરથ રાજા વિનંતી કરવા લાગ્યા કે ઋષિરાજ, મારા ભાઈઓની મુક્તિ માટે મેં ગંગાને બોલાવી અને તમે પી જાઓ તો પછી મુક્તિ કેમ થાય? ત્યારે જાહ્નુ ઋષિએ કીધું કે હવે જો આ ગંગાને પી તો ગયો છું, પણ હવે મારા મોઢેથી ગંગા જો પાછી નીકળે તો એ એઠી કહેવાય, એ પવિત્ર ના રે. એટલે જાહ્નુ ઋષિએ ભગીરથ રાજાની વિનંતી થી જાહ્નુ ઋષિએ પોતાની જાંઘમાંથી ગંગાજીને કાઢ્યા. અને જાહ્નુ ઋષિની જાંઘમાંથી ગંગા નીકળ્યા ને એટલે ગંગાનું નામ પડ્યું જાહ્નવી. ગંગાનું એક નામ છે જાહ્નવી ગંગા. અને પછી એ ગંગાજી પૃથ્વી ઉપર આયા શિવની જટામાં અટવાણા, અને શિવની જટાના માધ્યમથી પૃથ્વી ઉપર જ્યારે આવ્યા, ગંગાજી જ્યારે પૃથ્વી ઉપર આવ્યા ત્યારે ભગીરથ રાજાને કીધું, સાંભળી લે રાજા, તું મારા માટે બધી જ વ્યવસ્થા કરીશ, તું શિવજીની જટાની વ્યવસ્થા કરી, તું મારા પ્રવાહને ઝીલી લઈશ, પણ મારો એક જ પ્રશ્ન છે તને કે આ પૃથ્વી ઉપર જ્યારે હું આવીશ ત્યારે આ દુનિયાના લોકો પોતાના પાપ ધોવા માટે મારામાં સ્નાન કરવા આવશે, આ દુનિયાના તમામ લોકો પાપ કરી કરી અને પોતાનું પાપ ધોવા માટે મારી અંદર પ્રવેશ કરશે, સ્નાન કરશે. હે રાજા, એ બધાય લોકોના ભેગા થયેલા પાપ હું ક્યાં ધોવા જઈશ? દુનિયાના લોકો પાપ મારામાં ધોશે તો મારામાં પાપ બધા ભેગા નહીં થાય, તો હું પાપને ક્યાં ધોવા જઉં? અને ત્યારે અમારા ભગીરથ રાજા એવું બોલ્યા છે, હે દેવી ગંગે, સાધવો ન્યાસીન શાંતા બ્રહ્મિષ્ઠા લોક પાવન હરંતે ઘે તેંગ સંગાત તે સ્વાસ્તે યદ બિદ્ધરી. હે માં,
આ દુનિયા પાપ કરી કરીને તારામાં પાપ ધોવા માટે આવશે. તારામાં ભેગા થયેલા પાપ એ જ્યારે કોઈ સંત તારામાં સ્નાન કરવા આવશે ને ત્યારે સાધુ તારા પણ પાપ ધોઈ નાખશે. આ સાધુનો મહિમા છે, એક સંતનો મહિમા. ગંગાના એ પાપને પણ જે ધોઈ શકે એવો એનો મહિમા છે. એટલા માટે કહેવાય ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પ ધ્રુમસ્તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. ગંગા પાપમ, ગંગા પાપનો નાશ કરે. શશી તાપમ, શશી કેતા ચંદ્ર, એ ચંદ્ર તડકાનો નાશ કરે. દૈન્યમ કલ્પ ધ્રુમસ્તથા, કલ્પ તરુ એ ગરીબ નો નાશ કરે, ગરીબાઈ નો નાશ કરે. પણ એક સાધુ પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. ગંગા ખાલી પાપ બાળે, ચંદ્ર ખાલી તાપ બાળે, કલ્પ તરુ ખાલી ગરીબતાને બાળે, પણ આ ત્રણેયનો એક સાથે બાળે એક સાધુનો સમાગમ. એ સાધુનો મહિમા, અને તમે એ સાધુનો મહિમા જાણી અને સાધુની સેવા કરો છો. અમે કઈ તમારા હગા છી? હે, તમે હગા જાણીને સેવા કરો છો? નહીં, એક સાધુ જાણી અને તમે સાધુને જમાડો છો, સાધુને હારું હારું કરીને ખવડાવો છો. તમારા વેવાય વેલા આવે અને જેવી સરભરા નો કરો એવી સરભરા તમે સાધુની કરો છો. શું કામ? તો કે એ સાધુનો મહિમા આપણી હિન્દુ સંસ્કૃતિએ બતાવ્યો છે. સાધુને જમાડો, એનું પૂજન કરો, એને દક્ષિણા આપો, એને ધોતિયું ઓઢાડો. શું કામ? કારણ કે સાધુને જમાડવાથી, સાધુની પૂજા કરવાથી સ્વયં ભગવાન રાજી થાય છે. અને સ્વયં ભગવાન એમ કે છે, સાધવો હૃદયમ મહ્યમ, સાધુ નામ હૃદયમ ત્વહમ. સાધુ એ મારું હૃદય છે અને હું સાધુનું હૃદય છું. સાધુની સેવા એ ભગવાનની સેવા છે. આજ મહારાજ દશરથ વિશ્વામિત્ર મુનિ જેવા પરમ તપસ્વી, પરમ યોગી, પરમ જ્ઞાની સંત એનું આતિથ્ય સત્કાર કરે છે, એના પગ ધોવે છે, એને થાળ કરી અને જમાડે છે. ચારેય દીકરાઓને બોલાવી અને પગની અંદર મસ્તક ઝુકાવી અને આશીર્વાદ અપાવે છે. અને પછી દશરથ મહારાજાએ આજ ગુરુ મહારાજ વશિષ્ઠજીની પણ હાજરી છે અને વિશ્વામિત્ર મુનિ જે આવ્યા છે એનો આતિથ્ય સત્કાર કરી અને પછી આજ વિશ્વામિત્ર મુનિને પૂછ્યું છે, હે મુનિ મહારાજ, કેહી કારણ આગમન તુમારા? આપ મારા આંગણીએ શા માટે પધાર્યા છો? હું આપની શું સેવા કરું? આપ મને આદેશ કરો. વાલા ભક્તજનો, આજ આપણા આંગણે, આપણા સમાજ પ્રત્યે જેને અનહદ પ્રેમ છે, આપણા સમાજ પ્રત્યે જેને સુહૃદ ભાવ છે, એવા સમાજ શ્રેષ્ઠિ એવા અમારે મુકેશભાઈ મકવાણા એ આપણી સભાની અંદર જ્યારે પધારી રહ્યા છે, એકવાર જોરદાર તાલીઓથી વાલા ભક્તજનો આ ભગતને આપણે બિરદાવીએ. આ એક સમાજની સેવા કરવાવાળા, સમાજની સેવા કરી અને જેણે સમાજની સેવાનો ભેખ ધાર્યો છે એવા અમારે મુકેશભાઈ મકવાણા અને એમનું સારું એ ગ્રુપ આજ જ્યારે આપણી વચ્ચે છે ત્યારે આપણે તમામ ભક્તજનો વતી હું આ વ્યાસપીઠિકા ઉપરથી આપને ખૂબ ખૂબ આવકારું છું, આપને ખૂબ ખૂબ વંદન કરું છું. વાલા ભક્તજનો, આજ આપણી વચ્ચે જ્યારે મહેમાનો પધાર્યા હોય ત્યારે હું લગભગ 5-7 દિવસથી સાહેબ અહીંયા છું, તમે છો અને તમારા વખાણ કરવા માટે નહીં, પણ આ યુવાનો, આ છોકરાઓને તમારા પ્રત્યે બહુ ભાવ છે, બહુ ભાવ છે, તમારી પ્રત્યે બહુ હેત છે અને
पांच सात दिवस रोकाया એટલે ઘણા બધા છોકરા હોય તમે હાજર હોય ને ત્યારે તો હવું બોલે પણ તમે નોતા હાજર ને ત્યારે આ અહીંના જે આગેવાનો અમારે પ્રવીણભાઈ અને આ યુવાનિયાઓ મુકેશભાઈ મકવાણા એટલે એવું વ્યક્તિત્વ કે જેને સમાજ જેને સમાજ સેવા કરવી ને એ જ જેનો જીવન મંત્ર છે સમાજ સેવાના માધ્યમથી વાલા ભક્તજનો જ્યારે એ પોતાનું તન મન અને ધન બધું જ સમર્પિત કરતા હોય ત્યારે ખરેખર જીવનમાં સમાજ માટે પોતાનું શરીર વાપરવું સમાજ માટે પોતાની સંપત્તિને વાપરવી એ બહુ જેને જેના ઉપર ભગવાનની કૃપા હોય ને એ જ એ વ્યક્તિ આવું કામ કરી શકે જેવા તેવા વ્યક્તિથી કામ થતું નથી દુનિયામાં પૈસા તો લોકોને હજારો કરોડો આપ્યા હોય છે હજારો કરોડ પણ એ કઈ સારા કામમાં સમાજ માટેના કામમાં એ ક્યાંય વાપરી ના શકે જેના ઉપર ભગવાનની જેના ઉપર સદગુરુની કૃપા હોય એ જ આવા સમાજના કાર્યો કરી શકતા હોય છે મને અહીંના યુવાનોએ અને મારે પ્રવીણભાઈએ કીધું હતું કે થોડા સમય પહેલા અહીંયા રૂપાણી સાહેબ આવ્યા હતા ત્યારે એવો ભવ્ય એવો દિવ્ય બધા જ સમાજને સાથે રાખી અને બધાયનો જમણવાર જે ગોઠવો હતો જેણે હજારો પચાસ હજાર જેટલા માણસો હશે એ બધાયને જમાડવા એ કઈ નાની મોટી વાત નથી અને એક વ્યક્તિને અન્ન જમાડવું ને એટલે સ્વયં ઠાકોરજીને જમાડ્યા જેટલું પુણ્ય મળે છે આજ જ્યારે વાલા ભક્તજનો આપણા આંગણે એ મુકેશભાઈ પધાર્યા છે ત્યારે ખરેખર એ છે એટલે નથી બોલતો પણ આવા સેવકો એ સમાજની અંદર બહુ ઓછા હોય છે જેને સમાજ સેવાની બહુ ચિંતા હોય જેને સમાજની અંદર સારું કામ કરવું ગમતું હોય એવા દુનિયામાં બહુ વધારે માણસો જોવા ના મળે ત્યારે આપણી વચ્ચે જ્યારે આવ્યા છે એમાંય મુકેશભાઈ અને એમનો સમાજ અને અહીંનો જે સતવારા સમાજ એ બંને સાથે રહીને કાયમ કામ કરતા હોય છે વાલા ભક્તજનો આજ આ વ્યાસપીઠિકા ઉપરથી હું તમને એક બહુ જ સારો જીવનની અંદર યાદ રાખવા જેવો એક સંદેશ આપું છું આ દેશે અમારું રામાયણ એમ કહે છે અમારો ભગવાન એમ કહે છે કે દુનિયામાં ક્યારેય પણ ભગવાન અને ઠાકોરજી એ ક્યારેય નાત જાત જોતા નથી યાદ રાખવું અને આ ભારત દેશ આ ભારત દેશ છે ને એ આજ આટલો પાછળ શું કામ છે ખબર છે આ દેશની અંદર 20-20 વિધર્મી પ્રજાઓએ રાજ કર્યું છે શું કામ તો કે જ્યારે જ્યારે કોઈ લોકોએ સમાજને એક કરવાની વાત કરી ને ત્યારે કોઈએ જાતિઓને વચ્ચે લાવીને મૂકી દીધી કોઈએ ધર્મને વચ્ચે લાવીને મૂકી દીધા અને જે જે લોકો રાજ કરવા આવ્યા અંગ્રેજો તો ખાલી 200 વરા રાજ કર્યું બાકી આ ભારત દેશે હજારો વર્ષ ગુલામી ભોગવી છે આ દેશમાં મુગલો આવ્યા આ દેશમાં હુણો આવ્યા આ દેશની અંદર અંગ્રેજો આવ્યા શું કામ જેટલા જેટલા લોકો આ દેશમાં રાજ કરવા આવ્યા ને એ જાણતા હતા કે આ દેશના લોકો એ જાતિ અને ધર્મના નામે ક્યારે એક થવામાં માનતા નથી અને એનો ફાયદો એ લોકોએ ઉઠાવી અને આ ભારત દેશ ઉપર પ્રહારો કર્યા પણ અમારું શાસ્ત્ર અમારા સંતો આ ગ્રંથો આપણને એવું શીખવાડે છે કે ભગવાનની આગળ ધર્મની અંદર ક્યારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ હતો નથી કોઈ પણ પ્રકારનો અમારું રામાયણ એમ કહે છે જાતિ પાતિ કુલ ધર્મ બડાઈ 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 ધન બલ પરિજન ગુણ ચતુરાઈ ધન બલ પરિજન ગુણ ચતુરાઈ રામાયણ એમ કહે કે
भगवान छे ने क्यारे आ दस वस्तु ने जोता नथी। जाति पाति कुल धर्म बड़ाई धन बल परिजन गुण अने चतुराई भगवान अने भगवान ना महापुरुषो ये क्यारे व्यक्ति नथी जोता एनु दिल जोवे छे। अने आ हुं कोई मारा घरनी बात के घरना गप्पा नथी मारतो। आज देशनी अंदर आज अपनी संस्कृति नी अंदर लोको छे ने धर्म ना ने जाति ना नामे झगड़ता होय छे। तेर आज मने अभ्यास पीठिका ऊपर थी केवानु मन थाय आपने जेने पण रस्तो बतायो छे जे लोको आपने टुकड़ा करी रहा छे क्यारेक भारत ना इतिहास ने आपने वाचीए ने साहेब एक चा वेचवा वाली ईस्ट इंडिया कंपनी आ भारत देश ऊपर बसो बसो वरा राज करीन जती रहे जे देश मा मारा राम आवे जे देश मा कृष्ण आवे जे देश मा मोटा मोटा महापुरुषो आवे ए देश नी अंदर आवो भेदभाव माटे वाला भक्तो हूँ कोई घर नी वात करतो नथी। भारते हिंदू संस्कृति नु पहलू पुस्तक विश्व नु पहलू पुस्तक एटले वेद। आ वेद शू कहे छे तो को वेद एवं कहे छे ब्राह्मणस्य मुखमाशिद बाहुराजन्यकृत उरुत दैश्य यद वैश्यम पदभ्याम क्षुद्रो यजायतः। हिंदू संस्कृति मा चार वर्ण छे आ चारे चार वर्ण भगवान ना अंग छे। चारे चार वर्ण ए भगवान ना स्वरूप छे। चारे चार वर्ण ए मात्र भगवाने उत्पन्न करेला छे। माटे आज व्यास पीठिका ऊपर थी विनंती करू छू कोई साधु तमने कहतो होय कोई व्यक्ति तमने कहतो होय भगवान ए क्यारे कोई दिवस कोई पण जाति पाति मा मानता नथी। भगवान एना संस्कार थी एने महान बनावे छे। અને આપણી હિન્દુ સંસ્કૃતિમાં તમે ક્યારેક જોજો ક્યારેક શાસ્ત્રને જોજો વિચાર કરજો આ દેશમાં આપણા બધાના મા બાપ કોણ કાલે જ મેં કીધું તું કોણ છે બોલો કે ખાલી મારા માટે જ છે હે આપણા બધાના મા બાપ કોણ મનુ મહારાજ। આ મનુ મહારાજને જ્યારે ભગવાને એમ કીધું કે તમે સૃષ્ટિ બનાવો આગળ વધારો ત્યારે આ મનુ મહારાજે વર્ણ વ્યવસ્થા એક માત્ર વ્યવહાર છે જે જે લોકો જે જે કામ કરતા હતા એ કામના આધારે એના વર્ણની વ્યવસ્થા મનુ મહારાજે બનાવી। જે લોકો લુહારી કામ કરતા હતા એ લુહાર થયા જે લોકો સુતારી કામ કરતા હતા એ સુથાર થયા જે લોકો વિદ્યાનું અધ્યયન અને અધ્યાપન કરતા હતા એને બ્રાહ્મણ તરીકે સંબોધવામાં આવ્યા જે જે કર્મ કર્યા એ પ્રમાણે એની વર્ણની વ્યવસ્થા મનુ મહારાજે કરી। મનુ મહારાજે પછી જે લોકો ખેતી કરતા હતા જેને કહેવાય કણ વાવતા હતા આપણે અત્યારે જે કહીએ છીએ ને પટેલ વર્ણ આ પટેલ એ કોઈ જાતિ નથી દરેક વર્ણમાં પટેલ હોય જે સમાજનો આગેનો આગેવાન હોય એ બધાને પટેલ કહી શકાય પણ જે લોકો કણ વાવતા હતા કણ ખેતી કરતા હતા આ કણ વાવતા હતા ને એટલે એને કણબી કહેવાય છે બાકી પટેલ એ તો આપણે અત્યારે કહીએ છીએ પણ પટેલ એ દરેક સમાજમાં હોય દરેક વ્યક્તિ દરેક વર્ણની અંદર હોય માટે મનુ મહારાજે આપણા કર્મના પ્રમાણે એનો ધર્મ જાતિ આ દેશની અંદર વાલા ભક્તજનો એક કરુણતા છે આપણી આ દેશની એક મોટામાં મોટી કરુણતા છે અને એના કારણે આપણે જે વિશ્વના લોકો આ દેશ પાસેથી જ્ઞાન લેવા માટે આવે પણ આપણે એ જ્ઞાનને સમજી નથી શકતા। તમે ક્યારેક બેસી અને વિચાર કરજો વર્ણની વ્યવસ્થા એ માત્ર ને માત્ર વ્યવહાર છે। આપણા સંતોએ સાધુઓએ શાસ્ત્રોએ ઋષિ મુનિ
वर्ण व्यवस्था એ માત્ર વ્યવહાર માટે બનાવી હતી, આની પાછળનો કોઈ ઉદ્દેશ્ય ઊંચ નીચના ભેદભાવનો નહોતો, કોઈ દિવસ નહોતો, ક્યારેય પણ નહોતો. એ તમે કોઈ પણ ગ્રંથ લ્યો, ગીતાજી લ્યો, આપણે બધા જ ગીતાજીને માનીએ છીએ. ગીતાજીમાં ભગવાન શું કહે છે? ચાતુર્વર્ણ્યમયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગતઃ. ભગવાન એમ કે ચાર વર્ણ મેં બનાવ્યા, પણ કેવી રીતે? જન્મથી નહીં, ગુણ કર્મ વિભાગતઃ. ગુણ અને કર્મથી એનું વિભાજન થાય, ક્યારે જન્મથી થાય જ નહીં. અને એટલા માટે હું તો કહું છું, ગમે તેવો બ્રાહ્મણ હોય, ગમે તેવો ક્ષત્રિય હોય, ગમે તેવો વૈશ્ય હોય કે ગમે તેવો ક્ષુદ્ર હોય, બ્રાહ્મણ જો એના ધર્મનું પાલન ન કરે તો એને બ્રાહ્મણ ના કહેવાય. સાહેબ, સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ઇતિહાસ છે. જૂનાગઢની અંદર એક હરિજન ભગત કાળુ કરીને રહે, સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગી, તિલક ચાંદલો કરે, પૂજા કરે, મંદિરમાં રોજ સેવા કરે. પણ એ જૂનાગઢના જે કલેક્ટર હતા ને, એ કલેક્ટર પોતે બ્રાહ્મણ, એના ઘરે આ ભગત સેવા કરવા જાય. એમના ત્યાં એક નાનકડું ફંક્શન હતું, એ ફંક્શનમાં બધે જમે. પછી આ બિચારા ભાઈ સેવા કરવા આવે, એને કીધું કે તમે જે છે એ લઈ જજો જમવાનું. એટલે પેલા ભાઈએ કીધું, કાળુ ભગતે કીધું કે સાહેબ, મને તમારું નો ખપે. શું કીધું? મને તમારું નો ખપે. અને ત્યારે કલેક્ટર ખીજાયા, રાજાની પાસે પ્રશ્ન ગયો, અને કલેક્ટરે કીધું કે સાહેબ, આ વ્યક્તિ, અમે બ્રાહ્મણ અને આ વ્યક્તિ એવું કહે છે કે મને બ્રાહ્મણનું નો ખપે, તારે નો જોઈતું હોય તો તું નો લઈ જા, તારે નો જમવું હોય તો ન જમીશ, પણ તું એમ કે એમ કેમ કહી શકે કે તારા ઘરનું મને નો ખપે? અને ત્યારે રાજાએ એ ભગત હરિજન કાળુને એમ બોલાવીને કીધું કે ભાઈ, તું કેમ આ બ્રાહ્મણનું અપમાન કરે છે? અને ત્યારે ભગતે એમ કીધું કે સાહેબ, હું સત્સંગી છું સ્વામિનારાયણનો, આ સાહેબ ભલે બ્રાહ્મણ હોય પણ તમે એના ઘરની રસોઈ જોઈ છે? ન પાણી ગાળેલું હોય, ન તેલ ગાળેલું હોય, ન કોઈ વસ્તુ એને પતરવેલિયા બનાવ્યા, એની નસોમાં કેટલો મેલ છે. હું સ્વામિનારાયણનો ભગત છું, હું ભલે બ્રાહ્મણના ઘરનું હોય પણ ન લઉં. અને એટલા માટે આપણા શાસ્ત્રોએ કીધું કે કોઈ ઊંચો નીચો ક્યારે જાતિથી નથી હોતો, એના સંસ્કારથી, એના ગુણથી અને એના કર્મથી હોય છે. માટે વાલા ભક્તજનો, આજ મને કહેતા આનંદ થશે કે આપણા ચૂડાનો વણકર સમાજ અને તમે બધા જ જોડે રહી અને બહુ સારું કામ કરો છો, બહુ સારું કામ કરો છો. તમને જેટલા ધન્યવાદ દેવા ઘટે ને, એટલા ઓછા છે. માટે સમાજમાં એકતા હશે તો જ આ ગામ સુખી થશે, સમાજમાં એકતા હશે તો જ આ રાજ્ય સુખી થશે, સમાજમાં એકતા હશે તો જ આ દેશ સુખી થશે. માટે વાલા ભક્તજનો, તમે કોઈ પણ ગ્રંથ લો, આ લોકોએ ક્યાંથી ક્યાંથી કોણે ઊભું કર્યું, હું કોઈ વખાણ કરવા નથી બોલતો, મને ખબર છે આ આ આ હું બોલું છું ને એ બે ચેનલમાં લાઈવ ચાલે છે, અને હું કાંઈ ઘરનું નથી બોલતો, આ પ્રૂફ સાથે બોલું છું. વેદમાં શું લખ્યું છે, ગીતાજીમાં શું લખ્યું છે, ભાગવત શું કહે છે, રામાયણ શું કહે છે, આ શાસ્ત્રોએ ક્યારેય પણ, તમે ખાલી ક્યારેક કલ્પના કરો, આપણને વાગી જાય ને, અંદરથી લોહી નીકળે ને, એના ખાલી ચાર જ ગ્રુપ હોય છે, પાંચમું કોઈ ગ્રુપ નથી, તો પછી કેમ આપણે એનું વિભાજન કરી શકીએ? માટે જાતિના નામે, ધર્મના નામે ક્યારેય કોઈની સાથે ઝઘડો આ દેશને સુખી નહીં કરી શકે. માટે આપ સર્વને મારી વિનંતી છે કે વાલા ભક્તજનો, બધા જ સમાજની સાથે, એક સમાજ સાથે નહીં, આ ચૂડાની અંદર જેટલા પણ સમાજના લોકો રહે છે, જે પણ રહે છે, એ બધાની સાથે હળી મળી સાથે રહી અને કામ કરીએ.
સંસ્કાર એ જ માણસને ઉત્તમ બનાવે છે. બ્રાહ્મણના ઘરે દીકરો જન્મે ને તો એને સૂતક લાગે, જન્મથી એ તો બધાયને સૂતક લાગે. બ્રાહ્મણના ઘરે દીકરો આવે તોય 10 દિવસ આઘું રહેવું પડે, એને અડીને પણ નાવું પડે. જન્મથી એ ક્યારેય કોઈ મહાન નથી હોતો, પણ એમાં જેવા સંસ્કારો આવે અને સંસ્કારથી જ એ વ્યક્તિની મહાનતા છે. મને અહીંના યુવાનોએ કીધું કે અમારે મકવાણા સાહેબ છે એ સ્વામિનારાયણ ભગવાનના ભગત છે, સત્સંગી છે. અને ખરેખર ત્યારે મને બહુ જ વાલા ભક્તજનો આજ કહેતા આનંદ થશે. જીવનની અંદર આ દેશનું સંવિધાન તમે જોઈ લો, આ દેશનું સંવિધાન આપણને શું કહે છે. હું આ દેશનો નાગરિક એ સાધુ નથી, હું આ દેશનો નાગરિક બ્રાહ્મણ નથી, હું આ દેશનો નાગરિક એ ક્ષત્રિય વૈશ્ય કે ક્ષુદ્ર નથી, હું આ દેશનો નાગરિક શું છું. તો કે દેશનો નાગરિક હું માત્ર ભારતીય છું. એની કોલમમાં લખેલું આવે છે ભારતીય. આ દેશનું સંવિધાન પણ આપણને ના પાડે છે. માટે વાલા ભક્તો, આપણે બધાયની સાથે હળી મળીને રહીએ, બધાયને દિલથી દિલ મિલાવીને રહીએ, બધાયને અપનાવીએ, અને જે સારું કામ કરે એના માટે ઊભા થઈને તાલીઓ પાડવાની આપણામાં હિંમત હોવી જોઈએ. આજ મકવાણા સાહેબ માટે મને તાલીઓ પાડવાની ઈચ્છા એટલા માટે થાય છે, વાલા ભક્તજનો એક સમાજ માટે બહુ મોટું કામ કરી રહ્યા છે. આ કોઈ જેવી તેવી વાત નથી, આજ આપણને ગર્વ થાય. માટે વાલા ભક્તો, આવો, આપણી કથાનો સમય ઘણો બધો થયો છે. હું કાયમ માટે રોજ જ્યારે કથા પૂરી થાય ને સાહેબ, ત્યારે એક મેસેજ આપું, રોજ એક મેસેજ. કથા એ ગૌણ છે, આપણે બધે જ સાંભળીએ છીએ, પણ કથા જ્યાં સુધી આપણા દિલમાં ના ઉતરે, આપણા અંતરમાં ના પહોંચે, કોઈક દિવસ આ યુવાનોને વ્યસનોનો મેસેજ આપું, ક્યારેક સમાજમાં હળીમળી રહેવાનો મેસેજ આપું. માટે આજ આ કથાના માધ્યમથી તમને હું એક મેસેજ આપું છું કે જીવનમાં બધા જ સમાજની સાથે રહેજો, એને અપનાવજો, એની સાથે હળી મળી એકબીજાના સમાજનું કામ હોય ને ત્યારે આપણું કામ છે, આ તો આપણું કામ છે એમ માની અને તમે લોકો કરજો, એવી આપ સર્વને બધાયને વાલા ભક્તજનો મારી આપને વિનંતી છે. તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે. આવેલા મહેમાન શ્રીઓને હું અત્યારે ખૂબ ખૂબ બિરદાવું છું અને અમારે મુકેશભાઈને વિનંતી કરું છું કે સાહેબ તમે ઉપર આવશો. સ્વામીજી મુકેશભાઈ મકવાણાને પ્રસાદીનો હાર અર્પણ કરી ફેરાવી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, અહીંયા જેટલા જેટલા મહેમાનો આવ્યા છે એને આપણે સાલ ઓઢાડીને સન્માન કરીએ છીએ, પણ મુકેશભાઈને પોથીજીનો હાર પહેરાવવાનું મન એટલા માટે થાય, આપણે બધા જ પ્રાર્થના કરીએ કે મુકેશભાઈને એવું ભગવાન બળ આપે, જેવો ભાવ એમને સમાજ સેવાનો છે, લોકોને સેવા કરવાનો છે, એવો ને એવો ભાવ ભગવાન રામચંદ્ર પ્રભુ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન ભોળાનાથ મહાદેવજી એમને ખૂબ બળ આપે એવું અમે આ વ્યાસ પીઠિકા ઉપરથી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. સાહેબ તમને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને બસ આપ આવીને આવી સેવા કરતા રહ્યો એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. અસ્તુ, જય સ્વામિનારાયણ. આવો વાલા ભક્તજનો, 2 મિનિટ હરિનામ સ્મરણ કરી અને આપણે અહીંયા અત્યારે કથાને વિરામ આપીએ છીએ. પણ આજનો મેસેજ મેં તમને દીધો છે, જીવનમાં યાદ રાખજો, કોઈ સાધુ, કોઈ આગેવાન, કોઈ સમાજનો વ્યક્તિ, આપણે મુકેશભાઈ પણ સ્વામીજીને ચદર અને સૂતરની આટી પહેરાવી સન્માનિત કરી જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. દુનિયાનો કોઈ વ્યક્તિ એ આપણને નોખા કરવાનો પ્રયાસ કરે ને, પ્લીઝ એની પાસે ન જતા. પ્લીઝ, એ સાધુ હોય તો ભલે, ગુરુ હોય તો ભલે, કે સમાજનો કોઈ પણ આગેવાન હોય, જે સમાજને નોખા કરવાનું કામ કરે એની પાસે તમે ક્યારેય જતા નહીં. આવી હું તમને વિનંતી કરું છું. આવો વાલા ભક્તજનો,
આપણા આંગણે જયારે મહેમાનો પધાર્યા હોય ત્યારે બસ બે મિનિટ હરિનામ સ્મરણ કરી આજની આપણી કથાને વિરામ આપણે આપીએ છીએ. બીજું, આજે સાંજે આપણી કથાના માધ્યમથી આપણે ખૂબ ધામધૂમથી એ ભગવાન રામચંદ્ર પ્રભુનો વિવાહ કરવાનો છે, એટલે તમે બધા તૈયાર રહેજો. તમે બધાય સજી ધજી શણગાર સજીને તમારા લગ્નમાં જેમ તૈયાર થઈને જાઓ ને, એમ તૈયારી કરીને આવજો. ભોળાનાથ મહાદેવના આપણે લગ્ન કર્યા હતા ને, એવા લગ્ન, એનાથી ને વધારે ચડિયાતા લગ્ન. કારણ કે આ રામાયણનો પ્રાણ એટલે ભગવાન રામ છે, અને એના લગ્ન છે, એના લગ્ન આપણે કરવાના છે. બીજી એક વાત, અમે હમણાં જ પ્રવીણભાઈ જોડે વાત કરી, અમને એવો વિચાર આવ્યો કે જે દિવસે ભગવાન સબરીની ઝૂંપડીએ જાય ને, અને સબરીના એ બોરનો સ્વીકાર કરે ને, એમ આપણે અહીંયા ભગવાન રામને અન્નકૂટ ધરાવવો છે. અને એ અન્નકૂટ કેવી રીતે, જેના ઘરેથી જેને જે બનાવીને લાવવું હોય એક ડીશ ની અંદર લઈને આવજો. જેમ ભગવાન રામે સબરીના બોર ખાધા, એમ અહીંયા ભગવાન રામ એ તમારો બધાયનો થાળ જમશે, અને આપણે બધાય ભેગા સાથે મળી અને એ ઠાકોરજીને જમાડવાનો પ્રયાસ કરશું. પણ ભીનું કઈ નહીં લાવવાનું, સુકું તમે પ્રસાદ લાવજો. મોહનથાર, ટોપરા પાક, બરફી, ગાંઠિયા, સેવ, ચેવડો, આવું બધું લાવજો. ભગવાન આગળ અન્નકૂટ ધરાવશું અને એ જ અન્નકૂટ આપણે બધાયને પ્રસાદીમાં આપશું. બોલો, તમારે આ લાભ લેવો છે? આ એક એવો લાભ એટલા માટે રાખ્યો છે કે સભામાં બેઠેલા બધાને લાભ મળે. આપણે બધા જે જે કાર્યક્રમો કર્યા ને બધા માટે ચડાવવા કર્યા, પણ આના માટે કોઈ ચડાવો નથી કરવો. આપણે અહીંના બધા બહેનોને લાભ દેવો છે. આ મહિલા મંડળના બહેનોને સરસ મજાનો તમે ડીશની અંદર તમને જેટલો ભાવ હોય ને, સરસ મજાની મીઠાઈઓ, શીરો, સેવ, ફાફડા, ગાંઠિયા બધું બનાવીને લાવજો. અને અહીંયા કાગળની ડીશો તૈયાર રાખવાની, જે ડીશમાં જે લઈને આવે એ કાગળની ડીશમાં લઈ અને ભગવાન આગળ મૂકી દેવાનું. એટલે પછી, કારણ કે તમારી ડીશો મૂકીને જશો ને તો પ્રવીણભાઈને બે દાડા તો ડીશોની વેચણી કરવા જાય, તમારી ડીશો ખોવાઈ જશે. એટલે આપણે એ પણ આયોજન છે. એટલે જેને તૈયારી કરી હોય ને સરસ મજાનો કાલે રાત્રે હો સબરીને ત્યાં ભગવાન જમવા જાય, એટલે અહીંયા પણ આપણે થાળ જમશું, અન્નકૂટ ધરાવશું અને ભગવાનને પ્રેમથી જમાડશું. આવો ભગવાનના નામ સ્મરણની સાથે અહીંયા આપણે કથાને વિરામ આપીએ. બોલો, રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયાલાલ કી જય, સ્વામિનારાયણ ભગવાનની જય, સિદ્ધનાથ.